દિમાગમાંથી આવતી વાણી એમાં ઝેર છે, દિલમાંથી આવતી વાણી એમાં અમૃત ભર્યું. કાગડો કોઈનું હું લઈ લે, કોયલ કોઈને હું દે, પણ કોયલ બોલે તો મન હરી લે. એટલે કોઈએ લખ્યું છે કે વાણી અમારી ફરી ગઈ વહી તન વહી દેહ, ખારી હતી મીઠી થઈ ગઈ સદગુરુના ઉપદેશ. વાણી ઉપર બહુ આધાર છે. કોકે વળી શોર્ટકટ કીધું કે વાણી એસી બોલીએ મનકા આપા ખોઈ. વાણી મનમાંથી એ નીકળે અને અક્ષરમાંથી એ નીકળે. અમુક વ્યવહારિક વાતો કરતા હોય તો મજા આવે, બોલો. હો, એવી વાતો કરતા હોય ને, પણ એના શ્વાસામાંથી એ ઠેકાણેથી શબ્દ ઉઠતા હોય. કે હાવ સામાન્ય વાતું હોય તોય મજા આવે. એના એક્સપ્રેશનો ભેરા દેખાય આપને. એ બોલે ને એવા પાછા એના હાવભાવ હોય, અને બોલે એ માઇલી અસર એનામાં જો ન હોય ને તો એ ખોટું બોલતો હોય ને એવું લાગે કે મારો આ ખોટું બોલે છે. સત્સંગ કરતો હોય ને તોય મને એમ લાગે મારો આ ખોટું બોલે છે. પણ જેની હરવાણી સાચી હોય એ દુકાળે ડૂકે નહીં, પણ જેના પાતાળ જ પાપી હોય એની ભેખું દૂજે. કારણ કે એક મત એવો છે કે ભગવંત નામનું તત્વ છે એ નિરંતર જરી રહ્યું છે, પણ આ વેલનાથ જેવો સંત જો મળે ને તો એ કહી દે કે ગુરુ શેરડી સોતા રસ નહીં, ગુરુ નહીં ગોળ કે ખાંડ, ગુરુ ગળપણ રૂપે નિરાકાર, ગળપણ રૂપે રિયે પિંડ બ્રહ્માંડ. એ ગુરુ વ્યક્તિ નહીં, એ ગુરુ રિયે સ્વર માહી, ગુરુ કરે થાય, ગુરુ વ્યક્તિ નથી. એક સૌરાષ્ટ્રના સંતોએ જ ગુરુના સરનામા આપ્યા છે કે પિંડ બ્રહ્માંડથી પરસે ગુરુજી બાવો, એનો દેખાડો દેશ પરફેક્ટ. વળી તમે જુઓ તો અખો ભગત સકળ જગત ગુરુમાં રીએ, ગુરુ રીએ નિરાધાર, અન્ય આશ્રિત નહીં ગુરુનું, ગુરુ રીએ પરાની પાર. આ ચોક્કા સરનામા આપ્યા. આ સદગુરુ શરણે પહોંચી જા બંદા, આને પૂરા સાચા ગુરુ કહેવાય. એ સદગુરુ શરણે પહોંચી જા બંદા, તારા જન્મ મરણના છૂટી જાય ફંદા, બની જા નામી ઠામી મટી જા, ત્રંબક મૂળ પકડાય. ઊંડું ઊંડું આ ગુરુના દેશની વાતું. કોક ભારતી બાપુ પણ બહુ સરસ મજાના ધીરે ધીરે ધ્યાન ધરતા. દ્વાદશ અંગુલના દેશની વાતું, ત્યાં જીવને શિવ બે એક હતા. ભારતી રહેવાને ગુરુ મનોહર મળ્યા તો એના ધીરે ધીરે ધ્યાન ધરતા. એની એનો માલ બતાવી દીધો. જેને ગુરુ કર્યા એને જોવું પડે કે આ સંતો કહે એ માયલા આપને મળ્યા છે કે નહીં, અને ન મળ્યા હોય તો મોડું નથી થયું. કારણ કે એક કડીમાં હાંધો બેહે ને બીજી કડી ના પાડી દે એવી સંતવાણી. કીડીમાં એ મારા ભેરો હતો, મેં જેટલા પિંડ ધારણ કર્યા એ પિંડે પિંડે એને પ્રવેશ કરવો પડ્યો તો આ ન હોય. પણ એને ઠેકાણે તમે એમ મૂકી દો કે આ શ્વાસાને જ કીધું હોય તો પ્રાણ જીવન ભગવાનને કેવો હારો લ્યો. હાલો એ કીડીમાં હાલતો હતો, એ શરીરે મેં ધારણ કર્યું તે દી એ હતો, અને અત્યારે આ શરીરમાં એ છે. ઓળખવાનો મોકો ભારી આવ્યો. આદિનો છે નાતો, નવો નથી નાથ, પણ ખૂટલ અમારો ખોટામાં કરે ખેલ. વહેમું લાગે એવું છે. અને આ દાસવાએ પરબારો ધડાકો કર્યો કે દાસવાને સ્વામી ફૂલઘર મળ્યા, મારી ભવની ભાવટ ભાંગી, અણઘણ દેવ મને દેહમાં દેખાડ્યો.
પેલા તો આ દેહમાં કોઈક દેવ છે, અણધણ, કોઈનો ઘડેલો નહીં, કોઈનો જણેલો નહીં, તો કોઈનો ઘડેલો નહીં, કોઈનો જણેલો નહીં એવો કોઈ છે તો અંતર્યાતા કરતા ખબર પડી જાય કે હા એમ નો ચોખવટ થઈ તો વળી પાછી ચોખવટ કરી કે મેં સુરતા શબ્દમાં સાંધી, મને રણુકાર રટ લાગી, અગ્રભૂમિ ઉપર આસન રાખી મેં અલખને લીધા આરાધી. દાસ સવારે સ્વામી ફૂલઘર મળ્યા, મારી ભવની ભાવટ ભાંગી, અણગણ દેવ મને દેહમાં દેખાડ્યા, હું હુઈ જાઉં તો ઈ રીએ જાગી. એટલે ગોતતા આવડે તો ઝડપ થાય એવું છે કે આપણે હુઈ જાય તે જાગે હે કોણ. નરસિંહ મહેતા જેવો કે ઈ દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાંથી શબ્દ થઈ વેદ વાસે, છતાંય જે નથી રોકાવાના એ નથી રોકાવાના. એ તો કહે કે આ ગંગા સતી કે ઈ મલક કયો કે આ પિંડ કહેવાય ને આ બ્રહ્માંડ કહેવાય, બે થી પર હું, આનાથી અને આના આ બે નો હૈયારો કોણ હાલે. અને એટલું કહીને ખાલી એટલું જ કે આ શ્વાસ લેશે કોણ, એ તો તમે તો નથી લેતા, તમે તો હુઈ ગયા હો, તો શ્વાસ લેશે કોણ જોવો જોઈએ. ત્યાં જોઈ ઠેકાણું મળ્યું હોય તો ફળ દઈને ખબર પડી જાય કે આ શ્વાસનો કોક પીવામાં ઉપયોગ કરે છે. જેમ કોઈ લાકડું હળગાડ્યું અને અંદર તણખું અને એને ઓક્સિજન મળવા જાય, પણ તણખો ઊંડો ઊંડો જતો જાય, રાખ મંડી જાય વરવા, એ તણખો બુજી જાય, એને મૃત્યુ કહેવાય. તો ઓક્સિજનનો આહાર કરી રહ્યો છે કોક. એક શ્વાસ મેં જાથે તીન લોક કા મૂલ, કહેના સાસો કહે દિયા ક્યાં બજાવું ઢોલ. કારણ કે અંતરયાત્રા કરવામાં આ શ્વાસાની સાધના ન હોય તો અંતરયાત્રા જ ખોટી. અમે ના જ પાડી દઈ તમને, તમારો ગુરુએ શ્વાસ ઉશ્વાસની કાંઈ વાત કરી હતા કે ના હતા કે તો હજી રખડશો, કારણ કે આને બધાએ વખાણ્યો છે. રામ મંઢીવાળા મૂળદાસે કહે છે શ્વાસાની મૂડી મૂલ્યવાન છે. બોલો, આપણે ખબર તો પડી જવી જોઈએ કે આમાં કિંમતી શું છે. આ નીકળી આ બધું પડ્યું રહે હાથ બહારાય નહીં. વળી પાછી મજા છે કે એ તમે ગમે ત્યાં જાઓ એ તમારો ફેરો આવશે ગેરંટી. ગમે માને પેટે જાઓ ને, 9 મહિના તમારે એકલા રહેવું પડે, બહાર નીકળો એટલે એનો હથવારો છે. સપનામાં છૂટે નહીં મને તારો હથવારો, રણુકારી રાજા તારો હથવારો મારા દિલનો સહારો. સંતવાણી ત્યાંથી જ શરૂ થાય, શ્વાસાની કરી લે સમરણી, જપી અજપા જાપ, આ પરમ તત્વ છે એનું ધ્યાન ધરતો સોહમ આપોઆપ. સોહમ એટલે તું શરીર નથી, તું ઈ છો. લે આલે વાર્તા પૂરી. મેં મુસાફીર આયા અગમ છે, મેં હું પરદેશી પંછી. પણ કે ત્યાંથી થોડોક ફેર પડ્યો, એમાં અવર ગલીમાં મારી સુરતા વસી, માત પિતા શ્રી સૂતને બાંધવ એની પિંજણીમાં હું રહ્યો નથી. પણ કરી સેલાઈથી કે પાછો ગગન ઘર આવ્યો. ક્યાં આવ્યો? સ્વામી ફૂલઘર શરણ થકી મને ફૂલઘર નામના સંત મળ્યા, એને મને એમ કીધું. ગગન એટલે શું હતા? ગગન એટલે પોલાણ, સ્પેસ. આ પોલાણના ભાગમાં આ કંઈક વાત છે. અહીંયા જો સમજાય તો ડાયો માણા બેસી જાય કે આ શરીર 5નું તાકે, અંતકરણ તાકે, 4નું તાકે, 3 શું તાકે, વિચારો. ક્યારેક રજો ગુણી હાલે, તમો ગુણી હાલે, સત્વ ગુણી હાલે. તાકે 2 કોણ તાકે? શ્વાસ અને ઉશ્વાસ. તાકે આ 2 1 થાય છે ક્યાં જોજો જરાક. દોઈ કમલ કે અણી અગ્ર પર મેં રૂપ શબ્દ કા દેખા, મારી સુરતા લીન થઈ શબ્દમાં દિયા કરમ પર મેખા. શરીર વિના ના થઈ ગયા. એ શબ્દ પકડાણો કામ થઈ ગયું. નરસિંહ મહેતા કે નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો. અને અમારાથી લખાઈ ગયું. હા બાપુ બીજો કાળો આપજો. Thank you.
અસંખ્ય જુગ નો ઊંઘતો જીવડો કોક દીક જાગી જાય, જાગી જાય જીવડો પામી જાય પદ નિર્વાણ, સદગુરુ મળે સુજાણ જગદીશ બતાવે, જીવ જગત ને જગદીશ ની જુગતી થી થઈ જાણ, પવન ભરખવાની જો ક્રિયા તમને ગુરુએ તમને બતાવી હોય તો તમે અહીંયા પડ્યા રહેજો, નકર ખોટી ન થતા. અને આવું જડ્યું હોય તો પીજો. આ કાયામાં હું છે ભાઈ, આ કાયામાં હું મોયર્યો, આ છે વિખ્યાનું ઠામ. પણ હેતે પ્રીતે તમે હરદમને ભજી લ્યો હૈયે રાખી આમ, દાસી જીવન સદ ભીમને શરણે કે નસો સળે હું છે નામ. અને એ પીધા એને કીધું મારા ગુરુએ પાયો અઘાટ, એટલે ઘાટના પ્યાલા પીતા જ નહીં હું, એના પીવાય સળે. અને જેને જેના ઘાટનો પ્યાલો હોય ને એનો વધાળી કરે, પછી ગુરુ દાંઢી વાળો પોતે દાંઢી રાખે. ઘાટના પ્યાલા પીવાય જ નહીં, અઘાટ પ્યાલો પીવો. મારા ગુરુજીએ પાયો અઘાટ. આહા, ચડતી પ્યાલે પ્રભુ દર્શાણા, મારી દેહળીમાં થયો રણુકાળ. આહા, વાત હાવ નજીકની પાહે ને પાહે. બીડી આપણી પીવી છે, એ બાક ભલે ને ઢેઢની હોય, જગાવી લ્યો ને.
બીડી તમારે તમારી પીવાની છે, બાકસ જે તકા જગવી દે ને, કારણ કે ટાઢી બીડીમાં તત્વ હતું પણ જગાવ્યા વિના ન જણાય. પચી બીડીયું ખિસ્સામાં હોય તો નશો ન ચડે, પણ એમાંથી કાઢીને હરખીથી જગાવી હોય. એમાં મીરાબાઈ છે, રોહિદા ચમર પાસે જગાવી આવી, પોતે પી ગઈ, અઘાટ પ્યાલો પી ગઈ. રોહિદાસે જરાય આડો પગ ન કર્યો મીરાને, ત્યાં રોકી નહીં. મીરા તને સમજાઈ ગયું થાકા તક નીકળી પડો. અને મીરાએ હોશિયાર હતી પાછી, ત્યાં જે રોહિદાસ ચમારને પૂછ્યું કે મારો ભ્રમ હું, તકે નથી પીવા મીડા, છે જે પીવા જેવું છે એ ભૂલી ગયા, નથી છે એ તમે પીઓ છો, તમે સોવો એ ભૂલી ગયા, નથી થઈ ગયા. તો મીરાને તો ઘણું સમજાઈ ગયું એટલામાં તો, તક હું તક તમે શરીર નથી, તમે શરીર નથી આ બાપુ પાછું કરી નાખ્યું, તમે શરીર નથી. તો કે તો હું કોણ છું? હું શરીર નથી તો હું કોણ છું? દેહ જ હું છું એવું તે માન્યું તો જન્મ મરણ નહીં ટળશે, કારણ કે દેહ જન્મો છે, દેહ વધે છે, દેહ તો એકવાર મરવાનો. આ પાડો ને પરાર બરી જવાનું, ઘઉંનો દાણો સાબિત્રી એવું છે. આ પાંચ તત્વોનું પરાર, શ્યામ સફેદ લાલ રંગ લીલો પીળા રંગ પરખાયા, એ પાંચેય તત્વના રંગ હે તા પર આત્મ પાયા. હવે આત્માને ઓળખતા વાર શું લાગે બોલો? આ જગત મધ્ય જગદીશ ગાજી રહ્યો બોલો. મીરાબાઈને ખબર પડી તો ભજન લખી નાખ્યું. કઈ ભ્રમણા? હે મીરા, તારો ભ્રમ હું, તું તને શરીર માને પણ તું શરીર નથી. આહા, પ્રથમ તો આવો ભ્રમ ભાંગી નખાય, પછી આગળ આગળ હું શરીર નથી નહીં. તો આવી ભ્રમણા ને ભાંગા વૈના રે ભવના ફેરા નહીં તા મટે રે દી. આવી બ્રહ્મણા ને ભાંગા વિના રે એ ભવના ફેરા નો મટે રે, નો મટે રે. હું શરીર નથી, કેટલું કામ થઈ જાય ખબર? હું કણબી નથી, હું બાવો નથી, હું બામણ નથી, હું શરીર નથી. 50% ઉપર કામ થઈ ગયું. લે હાલો, હજી આપણે આત્માને ઓળખવાની વાત જવા દો, ખાલી ભ્રમ ભાંગી નાખો. રોહિતદાસ તમારે કીધું, હે મીરા, તમે જે સોવો એ ભૂલી ગયા, નથી થઈ ગયા. હા હા, લ્યો, તમે તમને શરીર માનો ને, મરી ગયા. હતર હૈયારો, હૈયારી બેહીને જીવડા પડે. હતર હૈયારો પતી ગયો, ન મેળાવે કોઈ દી. આ હતર હૈયારો દેહને 18 અંગ છે, એમાં એક અંગ તમારું પ્રાઇવેટ છે, એમાં કોઈનો ભાગ નહીં. ન્યા તમ જાવ એટલે તમારે કોઈના નહીં. એટલે કે એવું બને તા કે આ બે જા હમે તું શરીર નથી. તાકે તો તાકે આમાં હું હું કરતો કરે હોંકારા નથી આવતો માયાના માપમાં. સદગુરુ દ્વારા એને ઓળખી લે, એ બોલી રહ્યો આલાપમાં. બોલ તું સમજાઈ જાય તો ઓળખાવી દીધો તા કા એટલું કરી દે ગુરુ. પછી ગુરુ કઈ ઘૂઘરો ન ગળાવી દે, અમુક વાહે પડી ગયા હોવ. આ તને ઘૂઘરો, આ તને અવળું મળી ગયું. બોલ હવે હાલ, હવે તારે ક્યાં રહેવું એ તારા હાથની વાત, બરોબર છે ને? આમાં રહેવું હોય તોય ભલે, એમાં રહેવું હોય તોય ભલે.
અને એમાં રહેતા આવડી ગયું, લખવા માંડ્યા. નિરખ ને ગગન માં કોણ ગાજી રહ્યો, તેજ હું તેજ હું એમ શબ્દ બોલે રે. નિરખ ને ગગન માં કોણ ઘૂમી રહ્યો, તેજ હું એમ શબ્દ બોલે રે. શબ્દ બોલે ઈ નાથ ના શરણ માં શરણ ઈચ્છું છું હું, અવર ન દેખું એની તોય લે રે, એની તોય લે. એના જેવો કોઈ નહીં, આ ઊમ ઊમ કઈ બોલી રહ્યો છે એના જેવો કોઈ નહીં. રૂપય અનંત વળી બુદ્ધિ ના શકે કડી, બહુ પંથે ચડી જીવડો ગયો ભૂલી, બહુ પંથે ચડી જીવડો ગયો ભૂલી. રૂપય અનંત વળી બુદ્ધિ ના શકે કડી, બહુ પંથે ચડી જીવ ગયો ભૂલી, બહુ પંથે ચડી જીવ ગયો ભૂલી. આ જળને ચેતનની વૈસારે રસરૂપે રમી રહ્યો, જળ રે ચેતન વિશે જળમાં નથી ચેતનમાં નથી, પણ બે ના સાનિધ્યથી કોક ત્રીજો રમે હે. એક છે આયા, દુજે મેં સમાયા, તીસરા ગરકુ પાયા, દાસી જીવન સત ભીમને શરણે મને ગુરુમુખ ભેદ બતાય. જળ રે ચેતન વિશે રહ રૂપે રમી રહ્યો, પકડી લે જીવડા ઈ તારી મૂડી રે, તારી મૂડી. જળ રે ચેતન વિશે ઈ રસ રૂપે રમી રહ્યો, પકડી લે જીવડા તારી મૂડી રે, તારી મૂડી. પલક ભક્તો, વાણિયાના ખેતરમાં ભાગ્ય માર ખાય, કારણ કે ભાગ્ય શરત કરી કે ઉપલો માલ તારે જોઈ કે એટલો. ખેડૂ કે ઉપલો તા કે તો બિયાણું હું દઉં, મારે ઉપલો માલ જોઈ, નાની માંડી આવી બોલો કે આ વખત હું ફગી ગયું, હવે એ કે મારે ઉપલો ન જોતો એટલો જોતો. આની બાજરો વાયો તા મને ફેરો થયો, મેં માર ન ખાવા હોય આ ઉપલાની એટલામાં માર પડે એવું છે અને છેતરાઈ જાહો. મારે ઉપલો ન જોતો ને એટલો નથી જોતો કે તો મારે મધ્યમાં જોઈ, આ છે મધ્યમાં માત્ર જ્ઞાન, માત્ર મૂળ વાતનું કરોડોમાં કોકને કાયમ આવે. શિખરે સૈડાઈ ગાંડા થઈ ગયા અને સુઈન થઈ ગયા ને બાવા થઈ ગયા. આ તો મધ્યમાં માલ પડ્યો છે એ કોકના જો હાથમાં આવી જાય, હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે. લઈ લે સાન સદગુરુની આનો ભેદ સાનો બોલા, હૃદયમાં માલ પડ્યો બોલો. એ કે આ માર ન ખાવો ને વાણિયાની ભાગીદારીમાં માર ન ખાવો ને તો મકાઈ વાય એટલું ઓલાનું ઉપલું એટલો કદા ડોડા આવ્યા. ઓ ભાઈ તબિયત કેવી તા કે ડોડા જેવી, એમાં અમેરિકન. હા, એક છે આયા, દૂજી મેં સમાયા, તીસરા ઘરકું પાયા. આ હાવ હેલબું હોય એવું નથી લાગતું, પણ સારી લાયકાત નહીં ને. અમે બે જુહા જરા કરતા હતા રામનોમ ઉપર, એટલે હું ખાલી પાસે ઊભો હતો. મગના ડબ્બામાં મટકા અને ઘઉંમાં ધનેડા, મેં કીધું આ તો બહુ કહેવાય, આ મટકા કેમ ઘઉં પાસે ન જાય. એ કે હવ હવના જેના હોય ને એ બંધ ડબ્બા હોય તો એ ભૂગી જાય, એટલે આ વ્યાધિ કર્યા જેવું નથી. બાપુનું કીધું ડેરીમાં લખ્યું હોય શુદ્ધ ઘી મળશે, એટલે એનો અર્થ થયો અશુદ્ધ છે. અને કબીરે સતનામ કીધું એટલે નકલી નામ હશે.
સત ધર્મ કીધો એટલે અસતય હોય ખરો. આ પણ એમ સદગુરુ લખ્યા તો કઈ ઓલાય ગુરુ હોય છે એટલે સદગુરુ લખ્યા, પણ સદગુરુ જેના સાચા, જેમ જનતા સર્વને સરખા જણે એમાં ફેર નહીં, હિન્દુ મુસલમાન હોય ગોમી, એ જણતરની ક્રિયા હરખી જ થાય. એમ સદગુરુ જેના સાચા એ સૌને સરખા ગણે. લ્યો આવા પ્રમાણ દીધા, કારણ કે ગુરુ વ્યક્તિ નહીં. જો તમે ગુરુને વ્યક્તિ કહો તો જન્મ મરણ હોય, ગુરુ મરે નહીં, મરે ને ગુરુ કહેવાય નહીં. બોલો તો આ અજર અમર છે તક. હા હા, પિંડ બ્રહ્માંડથી પરસે ગુરુજી બાવો, એનો દેખાડું દેશ, એ હરિનો દેશ તને એવો દેખાડું ન્યા નથી વરણ કે નથી વે. બોલો, હવે આપણા સૌરાષ્ટ્રના સંતો ચોખવટ કરી ગયા કે છોકરાઓ છેતરાતા નહીં, ભલામણ કરી ગયા. અને અમે પાછા હમાવારાને આ વાત ઓળખાવીને પરબર કહું, મેં તને ગુરુ ઓળખાવ્યો ને એમાં ધ્યાન દે તો મેળ પડશે. બાકી મારી યારે લગ્ન કરો તો મેળ પડે એમ નથી. તમને એમ થાય કે આ મોબાઈલમાંથી આમાં આવી જાય, ના ના આવે, એ સિસ્ટમ જ જુદી. નકર તો હું તમને બધા ન્યાલ ન કરી દઉં, મારા જેવી દિશા તમારી કરી નાખું. પણ હવે તમારા ભાગમાં નહીં, શું કરીએ? અને હું ગાયે ચડી ગયો. બોલો, શાંતિરામ બાપા પાસે ગણાઈ ગયા હતા ડાયા, પણ હું ગાયે ચડી ગયો. મેં કીધું આને કીધું ને જરાક ધ્યાન દેવા દે, જોઈ ત્યાં ધ્યાન દીધું તો આવી દઈશા થઈ ગઈ. બોલો, હારી ના કહેવાય? આ દઈશા બહુ હારી કહેવાય. ત્યાં તમારો જીવ રહીએ ને તો તમારી દિશા હારી થઈ જાય. ભીમ સાહેબે શું કીધું? મંડળું નો માને મમતાળું ના અંતે તાકી, એ આપણે એ એરિયાને ખબર નથી. મારો તો જીવ શિવની એકતાનો માર્ગ મારી પાસે છે, ક્યાં જીવ રાખીએ તો બળે નહીં, એ ઠેકાણાની મને ખબર. સંત સગા તો થાય ગુરુ હગા, અંતે હગો આત્મ રામ. તુલસીદાસ કીએ આ જીવને આ ત્રણ ઠેકાણે વિશ્રામ, બાકી કેનેડા લઈ જાઉં તો ન મેળ પડે. ત્રણ જ ઠેકાણા, ચોથું ઠેકાણું નહીં. કાં તમને સંત મળે, કાં તમને ગુરુ મળે, અને કાં તમને ભગવાન મળે ને તો તમારો જીવ ઠરે. અને અટાણ ઠરતો હોય તો તમારે માનવાનું કે આ તૈનમાંથી એ કહીશું. આ પડો ને, આ પડો ને, જીવ ઠરતો હોય તો. હવે હરિ ગુરુ કે સંત, ઈ એકેય વ્યક્તિ નથી. સાંભળવી સાખી, સંત નો હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ. લ્યો હાલો, સંત શું છે એ નહીં જાણીએ. હાલો, કે જે શાંતિ પમાડે ને એને સંત કહી. તો શાંતિ પમાડે કોણ? કોઈ માણા પમાડે કે કોઈ બીજો છે? આપણને જોઈ રોહિદાસ ચમાર સંત હોત તો મીરાબાઈને સંત દેખાણો, એની માને ન દેખાણો. રોહિદાસ જાતનો ચમાર, કે જાતમાં ધ્યાન ગયું એટલે બગડી ગઈ વાત. વાતમાં ધ્યાન ગયું હોત ને તો હમણાં જળી જાત. આ જાતમાં ધ્યાન ગયું તો પતી ગયું. ગયો બોલો. સંતે વ્યક્તિ નહીં, ભગવાને વ્યક્તિ નહીં. જો રામ ભગવાન વ્યક્તિ હોત તો સબરીને ભગવાન દેખાણો, ધોબીને શું વાંધો હતો? હાલો કયો, આ નથી ભાઈ, વ્યક્તિ નથી. અથવા સબરી પાસે આવ્યો તો રામમાં રામ પ્રગટ થયો. અને હકીકત છે, જો હું તમારી એને બોલું એમ આની પાસે જાઉં તો આ જે બોલે ને એ ન બોલે. ભાગની વાત છે ને, ન બોલે. હરિગુરુ સંત, આરતી કરું મારા હરિગુરુ સંત. ટાયડા સર્વે 84 ના, જો આ ત્રણ હરખા મેળમાં આવી જાય ને, પણ સંત સગો થાય તો ગુરુ હગા થઈ જાય. બોલો, તમને સંત મળે તો. પણ તમે પછી એમ ન કહેતા કે આ બધા આ સંત ઈ સંત નથી. બોલો, હા, જબુના ધ્યાનમાં સંત આવ્યો, જરાક જોઈ. અનિરખતા
નેણાઠરે જેને નિરોખતા નેણા હરખે ને મટી જાય મંડાની બ્લેકબોર્ડ એન્ડ ટુ સી ધ વર્લ્ડ, એમાં જોવું. એટલે ભગવાન એમ કીધું કે હું અણુ અણુમાં છું, એટલે એની એમ થોડું કીધું હું અણુ છું, અણુમાં છું, એની અંદર છું. અણુમાં અણુ નથી, હું જળ નથી, હું જળમાં રહું. બોલ, પેલા જિંદગીમાં સંત મળી જાય તો એ કામ થઈ જાય. પછી ગુરુ કેવા? તે કે ગુરુ શેરડી સોતા રસ નહીં, નહીં ગોળ કે ખાંડ, ગુરુ નિરાકાર ગળપણ રૂપે રે પિંડ બ્રહ્માંડ, ગુરુ વ્યક્તિ નાહી, ગુરુ રિયે સ્વર માહી, ગુરુ કરે થાય. આ ગુરુ બિના જ્ઞાન નહીં થાવે, ભલે વેદ પઢાવે. બોલો, ગમે એટલું તમે બહાર વાંચો તો નો મેળ પડે. અને આની એ ગુરુ એ ક્યાં ધામા નાખ્યા, ઘડીકમાં કોઈના હાથમાં ના આવે. એ આ ત્રંબક બાપા કે સદગુરુના શરણે પહોંચી જા બંધા, તારા જન્મ મરણના છૂટી જાય ફંદા, બની જા નામી તને આનંદ આનંદ, ત્રંબક મૂળ પકડાય. મને તો આ ભજન બહુ ગમે. એ મને લેર ગગન માં લાગી ને મને સદગુરુ મળ્યા, લેર ગગન માં, લેર ગગન માં લાગી ને મને સદગુરુ મળ્યા, મને સદગુરુ મળ્યા, ધાલર વાગી ગઈ મને સદગુરુ મળ્યા. આ પૂછ્યા કે મેં જોયું રે જાગી, આ પૂછ્યા કે મેં જોયું જાગી, એ નામની નોબતું વાગી રે મને સદગુરુ મળ્યા, બંધ આંખે મારે હુવાય જ વાળા, રેન ભાગી રે મને સદગુરુ મળ્યા, દીવો ને રાત ભાગી રે મને સદગુરુ મળ્યા, ઈ અજવાળે મેં અલખ ને વધાવ્યા, ઈ અજવાળે મેં અલખ ને વધાવ્યા, નામની નિશાની રહી જાગી રે મને સદગુરુ મળ્યા, નામની. કોણ જાગી રહ્યું? નામ કોણ જાગી રહ્યું? ઠામ હુઈ જાય કોણ જાગી રહ્યું? આપણે હુઈ જાય તે કોણ જાગી રહ્યું? અને આપણે વહી જાઉં તો આ તો જાગ્યા જ રાખીએ ને અહીંયા, એને જાગ્રત કહેવાય. શું કહેવાય? જાગ્રત નગરીમાં ચોર ને લૂંટે જખ મારે જમદૂતા. જાગ્રત નગરી છે આ શરીરની, કાયા નગરીમાં એક જાગ્રત નગરી છે. એ નગરીની એન્ટ્રી સદગુરુના શબ્દરૂપી પાસપોર્ટ વિના એ એરિયામાં જવાતું નથી. બહુ કમાઈ વાળો માણસ હોય તો એ એરિયામાં જઈ શકે. ત્યાં ચલણ ફેરવવું પડે, આપણું ચલણ ન હાલે.
અને હાવ લુખ હોય ને એને તો ત્યાં મારે લ્યો મારે આ પાસપોર્ટ કદા પાછા પડે એ કે તમારે ખાતામાં કંઈ નથી. નકર રૂડા રૂપારા બહુ બોલો આ લોકોને મેળાવી ગયો અને ખાતામાં હતું હતી એને એમાં કંઈ બેલેન્સ હોય તો મેળ પડે બોલો. નકી એરિયામાં કમાઈ વિના જવાતું નથી. બોલો આ ધણરાટી બોલાવી રહ્યું એરિયામાં જવું કેમ? પણ દલુ બાપા ગાતા કે આંખે કર્યા અંધા ગુરુએ કાને કર્યા બેરા, લુલાને લંગડા કરી નાખ્યા જળી બુટેના જોરના હાલે ક્યાં કરે વૈદડા બિચારા. પણ કહે કબીર તમે સુનો સાધુ કે અમને ગુરુ જગથી ન્યારા કરી નાખ્યા. બોલો હવે આ દ્રશ્યોમાં તમે દેખાય પણ લેપાય નહીં. બાપુ એ ભજન બોલ્યા હતા ને કે કમળ કાદવમાં હોય દેખાય પણ લેપાય નહીં. એમાં આંખમાં તમે જોતા જોતા લેપાવું નહીં તો આનો થાકે ન લાગે. પણ એમાં કોકને લગી લગ જાય લોગો લગાઈ નહીં જાતી, અગન લગ ગઈ ને ફીર બુઝાઈ નહીં જાતી. એમાં જો કોક આ પિંડ બ્રહ્માંડથી પરસે ગુરુજી બાવો એના દેશમાં કદાચ કોઈ જાગ્રત જીવડો કદાચ એ દેશમાં વયો ગયો તો એની સમજણ ફરી જાય. એ સમજેલો બહુ થઈ જાય. કેવો સમજેલો થઈ જાય? સમજણ મોડી પડી એને જીવતા લગી નો જડી કસ્તુરી હતી કાયા મારે. વઈ ગઈ જબર જવાની હગળે ફોટે ચડી. હું મારી જ વાત કરું, અહીંથી એક એટીકેટ થઈને આવ્યો દેહમાં. મેં તું કેમ હતા? હું હીરામાં જા પથારી જ આવા ફેરવે. એને હથવાની જરૂર હતી. મને કે હીરામાં હરખાય કે હીરો હીરામાં વાત એ હાજી હીરામાં હરખાય પણ એને ગાંહવામાં હરખાય કેની દલાલી કરવામાં હરખાય કેનું પ્રોડક્શન કરવામાં હરખાય કે વેપાર કરવામાં હરખાય. બરોબર ને? ફિલ્ડ મોટું. એડે વહી ગઈ જબર જવાની હગડે ખોટે ચડી. ગણેલા અને જણેલા બેમાં આપણે રોકાતા એવા જીવડો રોકાતો આવે. જાગ્રત નથી ને બિચારો, બેમાં રોકાતો આવ્યો. મળેલી હતી અને મેળવવા માટે બહાર કઢાઈ ગઈ હળી કસ્તુરી હતી કાયામાં મૃગને સમજણ મોડી પડી. પણ આટલો સમય તો ગયો જ તમારો. એમાં સારીકો રખડવા માંડ્યો. એમાં કોકે શબ્દના બાણ માર્યા. કોને? આવી આવી સભા હોય દલુ બાપુ જેવા ગાતા હોય તો શબ્દના બાણ લાગી જાય. અને બાણ કેવું માર્યું કે અંતે વિંધાઈ ગયો પારાધીના તીરે મૃગલો રહ્યો તળફડી. બિન બજાવ બાવરા અમને લાયકા સબદરા ઘા, ત્યાં સુધી પ્રાણ દેહમાં છે ને ત્યાં સુધી બિન બજાવ. એવા ઘા લાગી જાય કે તમારો ભાઈ કાલે પ્રોગ્રામમાં આવ્યો બસ કામે નથી ગયા. ભલે નહીં એને શબ્દ લાગી ગયો હોય ન કામે જાય, એમાં ઘૂસરું હોય કદાચ પડ્યો રહીએ અને કદાચ નાકોડું નાભી અડી જાય. ઓ હોય કામે જવો જાય ને નોઈ જાય એને ખબર પડી ગઈ. બોલો કામે જાય જાય ને નોઈ જાય અને કા બાના કાઢે. હું અરવિંદ ભગત એવું કરતા ટિફિન લઈને નીકળી જાય, એનો જીવ ભરે ને આપણો ન ભરે, ગમે ને ખાઈ લઈ. બોલો હા પાડ ને હા પાડો ને
કહી દેવાય ભગત, હવે તો કહી દેવાય. કામ કરવું ગમતું જ નહીં, ન્યા જા ધ્યાન ગયું, અને જા ન્યા ધ્યાન જાય તો થોડીક તૈયારી રાખવી. બંને મત વાળો કોઈ મનથી પ્રભુમાં પ્રીત લગાડે, બગડી ગયો કહે સગા સંબંધી, બોલો સહન થાય એવું હોય તો આવી બેહો, નકર રૂઈ જાઓ. તમે એને અડ્યા ને એટલે તમને બીજા લોકો બગડી ગયેલો, અથવા બીજાને તમે બગડી ગયેલા દેખો, તમે હારા માણસ ન દેખાવ. અદલુ બાપુને ના, આ તો આનો કોઈનો કસ કઢવાય નહીં જગત પાસે, મેં કે આ લોકોને બહુ નબળા ગણ્યા. એ કે હારા કરતા હોય બધા, એવું બોલો. બીજા બગડી ગયા એમ તમને કહે, તમારે સહન થાય તો કે ના, તો ધંધો કરો ભાઈ, આ માર્ગે રહેવા દો, આ માર્ગ તો બગડવાનો હે. ઘડેલા ને જણેલા થી મુક્ત થઈને ત્રીજો જો હાથમાં આવે, તો આ જબુને થયું હું આપને થાય, તો મને અને કા કહી દઉં, અમને હરુભરું જળતો નથી, કમાઈ નથી, નો જળે, બોલો હાલો. તેથી હરજી ભાટીને રામદેવ ભગવાન લાગ્યો, એ એના ભાઈ છે ને, બોલો, એને લાગ્યો, એનો હતો. સબરીને ભગવાન લાગ્યો, અથવા ન્યા જઈને પ્રગટ થયો, સબરીનું અર્થિંગ અડ્યું હતો. અને હરજી ભાટી રામદેવપીરને અડે, તો રામદેવપીરમાં ઓલો પ્રગટ થતો, એક હરજી ભાટી એક રામદેવને કા ત્રીજો પ્રગટ થતો. અને એ શું કહેતો ખબર? એવા યગમને એ યગોચર હરિયાવા તું આ ઘીયું જેની પોથી ન પામે પાર, જેની પોથી ન પામે પાર, જેની પોથી ન પામે પાર, ન્યાસે ધર્મ નિજા, યગમને એ યગોચર હરજી વાતું આખી. એવા પર્થ મરે એ આ પૃથ્વી પર અમર ધારા અને પ્રથમ ઘડાઈ ગયા ગગન ના ઘાટ, પ્રથમ ઘડ્યા ગગન કેરા ઘાટ, એવા દશેરે એ દીતામાં દિગપાલો નો દિયારે, કોઈ આ પૃથ્વી હુંપડાની જેમ હોવાય, પૃથ્વી ઉપડાની જેમ હોવાય, પણ સપના એ બીજક લઈ વસુંધરામાં રોપિયા હારે. કઈ સત્યને મૂકવું પડ્યું, કર્મ બીજ ની બની કાયા, સોહમ બીજ કા સકલ્પ સારા, સતનું બીજ તો પૃથ્વી ઠીક કરીને ઠેરાય, પૃથ્વી ઠીક કરીને ઠેરાય, આવી યગમને એ યગોચર હરજી વાતું આગી ઉમરે. એવા ચોરાસી એ ધર્મ યા બીજકને સેવતા રે, અને બીજી પંચહું બીજી પંચ હુંડી પર નાળ,
ભક્તિ કરો તો હરજી આ યદમ ભેદ જાણો ને એ હું કહું ઈ વચન માં તમે હાલો. હવે એને સમજવું તો સમજાય, એને એના ગુરુ મળ્યા ને એની આ બતાવ્યો તો આરાધ્યો હોય તને જો એકને એને એના ગુરુ ભગવાન બતાવ્યા કે આ તું તારા પ્રાણને ભગવાન માને ને એટલે તારો મનનો વેગ શાંત થઈ જાય અને તમે ભગવાન થઈ જાઓ, જેમ ઈડમાંથી ભમરી થઈ જાય રામ ભગવાન થઈ ગયા, વશિષ્ઠ ગુરુ મળ્યા પછી કૃષ્ણ ભગવાન થઈ ગયા અને ભગવાન થયા પછી બોલ્યા અહમ વૈશ્વા નરો ભૂતવા પ્રાણી નામ દેહે આશ્રતી પાન અપાન સમાયુક્તા, ઘણી બધી વાતો એ લોકોએ કરી ગીતાજીમાં. આપણે નક્કી કરવાનું છે, આપણે નક્કી કરવાનું છે. એવો કંઈ હાથમાં આવી જાય તો આપણે તમે ભજન લખજો, ઠેકીને લખજો, અને હાથમાં આવી જાય તો લખવામાં કઈ વાંધો નહીં, તો તમારો હાંસવું પડશે. આ મેરુની માથે જયમ મોલ રચ્યો ઠાકર મંદિર માં એ હા ગાજી વાજી રહ્યું છે. ન્યા જીવ રાખો, જીવ ન્યા જેને રાખતા આવડી ગયો જીવ બળતો બંધ. શરીરમાં જીવ રાખો તો બળે, પણ આ ગણગણ ગણગણ ઝણઝણ થઈ ગયું ન્યા જો જીવ રાખતા આવડે તો તમારો જીવ બળે નહીં. અત્યારે આપણે બધા બેઠા છીએ, જો આપણો જીવ ઓછો બળે હા પડો ને, કારણ કે સંગીત છે ભેરું, આમાં જીવ ન બળે. એકલા પડીએ તો જીવ બળે. આ જીવના ઠેકાણા જેને જળી ગયા એનું કામ થઈ ગયું. વાગે અનહદ તુર વાગે આમ ગરવે હજૂર રે રામ, આ ગરવો ધણેણે વાજા વા શ્યામ ના હારે ધીરે ધીરે રામ, એ જી રામ સખીયું હમૈયા કરો મારા શ્યામ ના હારે ધીરે ધીરે રામ. આવ્યો દિન નો દયાળ, આવ્યો છે આજ દિન નો દયાળ રે દયા
આસુર, આંખમાં નૂર અને એટલી જ આંગરે વાગે અનહદ તુર. પીલે પીલે સુર નૂર એટલે છેટે તુર. કોઈ કહે આનો તોડ તોફાની, કોઈ કે દુઃખ દેણ, પણ પ્રભુજીને પાલવે મારા ભટક બોલાવેણ. આ ત્રીજું ઘર તુર વાગે અનહદ તુર વાગે ગરવે હજુર. એ ગરવો ધણેણો વાજા વાગ્યા, નાદે નાદ જાગે, નૂરે નૂરે જાગે. આવા હરખા બેઠા હોય તો સજનના સંગમાં પ્રગટે પ્રેમની હોળી. આની માર્કેટ છે આ. વળી પાછા બોયલા કોણ? કારણ જંગલમાં જૂનાગઢમાં અણરવ છે. શું છે? એ કામ કરે એ બાવા બેઠા હોય કોને આધારે બેઠા હોય? અણરવને આધારે હોય. પણ આપણે સંસારી છીએ, આપણે પ્રણવને આધારે રહેવું. બે પ્રાણ ભેરા થાય ન્યાય એક અવાજ આવે છે. વચનીય લોભાણી તો તારી વાત કરીએ કે વેચાણી રે હો માવા સુની મોરની રે તારો રે ભરો
સદગુરુ પાંજા સગા દાડો મેકરણ ઈ જીએ તો સજ્જ પંજા લગા વાત પૂરી થઈ ગઈ કાલ હું થાય જરાય ફિકર નહીં બોલો 33 વરહે મારું કંઈક વયું જાય કંઈ ન જાય બોલો સંધ્યા કાળે બોલું દાસી જીવન ભીમને ભાળી તને વાલના લઉં વારી વારી કારણ કે મને તે એટલો ખજાનો દઈ દીધો એ હું જેને સમો જો મારો ભગવાન થઈ જાય આ હા મારી ગરીબી વહી ગઈ એ પણ એને બોલડીએ બંધાવવું પડે આ બંધાતી નથી એને બોલડીએ અને હાવ લહ જેવાય છે ને એ કે એમ કરજે અને આ બોલે હે ને એ બોલે બંધાઈ જવાય ભાઈ સંતેરામ બાપે કીધું બોલતા રે મોટો શોરૂમ કરવો મેં હીરો કાકરો લાગ્યો હવે મને બીજામાં મને કોણ કઈ વસ્તુ મને રોકી શકે બોલો પણ આ તો શબ્દ મને રોકી લીધો સદગુરુ શબ્દે